હેલો મિત્રો, તમે ગ્રેટ વોલ ઓફ ચાઇનાનું નામ સાંભળ્યું હશે, એવી જ રીતના ગ્રેટ ગ્રીન વોલ ઓફ ઇન્ડિયાનું નામ સાંભળ્યું છે તમે? હું તમને વાત કરું, ભારત સરકારનો એક બહુ એમ્બિશિયસ પ્રોજેક્ટ 2030 સુધીમાં કમ્પ્લીટ થશે. અત્યારે 2019માં UNCCDનું 14મું વાર્ષિક સંમેલન ગ્રેટર નોઈડામાં આયોજિત થયું હતું. તેમાં ભારતના પ્રધાનમંત્રીશ્રીએ જાહેરાત કરી કે 2030 સુધીમાં ગુજરાતના પોરબંદરથી લઈ અને હરિયાણાના પાણીપત સુધી 1400 કિલોમીટર લાંબી એક ગ્રીન વોલ બનાવશે. ગ્રીન વોલ એટલે અને 5 કિલોમીટર પહોળે ગ્રીન વોલ, તેમાં લાંબા મોટા ટકાઉ ઝાડવાઓ વાવી અને એક આખું એક ગ્રીન જંગલ 1400 કિલોમીટરનું તૈયાર કરવામાં આવશે. તો આ ગ્રીન વોલની, ગ્રીન જંગલની જરૂર શું કામ પડી ભારતને અત્યારે બનાવવાની, તો તેને થોડુંક સમજીએ આપણે. વેસ્ટર્ન રાજસ્થાનમાં થાર રણ છે, ડિઝર્ટ, તે વધી રહ્યું છે અત્યારે, સેન્ટ્રલ ઇન્ડિયા તરફ વધી રહ્યું છે અને વધવાના કારણે ત્યાંની લોકલ જમીન ની ફળદ્રુપતા ઘટી રહી છે, બિન ઉપજાઉ થઈ રહી છે. તેને અટકાવવા માટે ભારત સરકારનો આ પ્રોજેક્ટ છે. થાર રણનું તમે દિલ્હી અને ઉત્તરી ભારત તરફ જતા હોય, હાઈવે ઉપર આપણને ખબર છે કે ડસ્ટના ગુબ્બારા ઉડતા હોય, તે બધાના રક્ષણ માટે 1 મિલિયન વૃક્ષો વાવવાનો ભારત સરકારનો નિર્ધાર છે આ 1400 કિલોમીટરની રેન્જમાં. તો તમને લાગશે કે આના ફાયદા શું, કેવી રીતના તે કામ આપશે, પહેલાં કોઈ એવું કરેલું? તો હા મિત્રો, જરૂર. આફ્રિકન યુનિયન છે, આફ્રિકા કોન્ટિનેન્ટ, આફ્રિકા ખંડ, ત્યાંના 20થી વધુ દેશોએ સાથે મળીને પૂરા સેન્ટ્રલ આફ્રિકા કોન્ટિનેન્ટમાં એક ગ્રેટ ગ્રીન વોલ ઓફ આફ્રિકા નામે એક પ્રોજેક્ટ 2007-08માં ચાલુ કર્યો હતો અને અત્યારે તેનું કામ ચાલુ જ છે. 20 દેશો સાથે મળીને કામ કરી રહ્યા છે. તે સહારા રણ, આપણે નામ સાંભળ્યું છે, ઇજિપ્ત અને તેની નીચેથી આફ્રિકા ખંડમાં સહારા નામનું રણ એક બહુ મોટો વિસ્તારમાં રોકાયેલું છે. તે પણ એવી રીતના આગળ વધી રહ્યું હતું. તેને ડિઝર્ટિફિકેશન રોકવા માટે આફ્રિકન યુનિયનના દેશોએ 2007માં એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો અને અત્યારે તેનું કામ ચાલુ. તેના કારણે, તેનો હું ફાયદો તમને કહું, જીબુટી, નાઇજર, ચેડ, સુદાન, બુર્કિના ફાસો અને સેનેગલ, આવા દેશોમાં ગ્રાઉન્ડ વોટર વધી રહ્યું છે અને તેની ડિગ્રેશન જે લેન્ડ હતો તે પણ રિસ્ટોર થઈ રહ્યો છે, ફળદ્રુપ થઈ રહ્યો છે. જીબુટી આખો દેશ અત્યારે તમે સેટેલાઇટ વ્યૂ પણ જોવો ત્યાંના, તો તેમાં તમને મોટા મોટા વૃક્ષો અને બીજી પણ તેની એગ્રીકલ્ચર સારા એવા પ્રમાણમાં રિસ્ટોર થઈ છે. એટલા માટે ભારત સરકારે 2030 સુધીમાં નિર્ધાર કર્યો છે કે ગુજરાતના પોરબંદરથી લઈ અને રાજસ્થાન આખું, દિલ્હી અને ત્યાં આગળ હરિયાણા, અરાવલી હિલ્સ છે, આપણને ખબર છે કે બનાસકાંઠાની આજુબાજુ ચાલુ થાય રાજસ્થાન, દિલ્હી સુધી, દિલ્હી યુનિવર્સિટી કેમ્પસ સુધી તેની ડુંગરાળ વિસ્તાર છે. તે વર્ષોથી આપણા રાજસ્થાનના રણને આગળ વધતું અટકાવતો હતો, પણ થોડા છેલ્લા વર્ષોમાં ક્લાઇમેટ ચેન્જ અને આપણે માણસોના ડિસ્ટર્બન્સને કારણે, અરાવલી હિલ્સ માઇનિંગ્સને કારણે તેની હાઇટમાં પણ કમી આવી છે. એટલા માટે હવે આ ગ્રીન બેલ્ટ આપણે તૈયાર કરી રહ્યા છીએ. આ એક લેજેસી પ્રોજેક્ટ છે કે આને વર્ષો સુધી આવનારી આપણી પેઢી પણ યાદ કરશે કે ભારત સરકારે રણ વિસ્તારને અને આ બિન ઉપજાઉ જમીન છે તેને રિસ્ટોર કરવા માટે એક આવો જોરદાર ઇનિશિયેટિવ હાથમાં લીધો હતો. તો આવડો મોટો પ્રોજેક્ટ હોય એટલે અડચણો તો સ્વાભાવિક રીતે આવવાની જ છે. એટલે કેવી રીતના સરકાર આગળ વધશે તેની થોડીક તમને હું વાતો કરું. 5 કિલોમીટર પહોળો તમે જંગલ તૈયાર કરો એટલે સ્વાભાવિક છે કે માણસોને જમીન, જેની ખેતર છે, વાડી વિસ્તાર છે કે કોઈના ઘર છે, તે કોઈ જલ્દીથી તૈયાર નહીં થાય, પણ તેના માટે તેને કન્વિન્સ કરવા બહુ જરૂરી છે. કન્વિન્સ કેવી રીતના કરશું? તો આપણે જે ઝાડવા વાવવાના છે ને તે ઇકોનોમિકલી ફાયદો આપતા હોય તેવા આપણે સરકાર ઝાડવા લગાવશે ને લોકલ નેટિવ, આપણે કહીએ ને લોકલ, સ્થાનિક જે જગ્યાને લગતું કોઈ ઝાડ હોય તે ઉગાવશે સરકાર. એટલે તેને લોકલ ઇકોનોમી પણ તે ઝાડમાંથી મળી રહી છે. જેમ કે આપણે ગુજરાતમાં આ કેરીની બાગાયતી પાક છે, મોટા ઝાડવા થાય આંબાના,
અને તેમાં કેરી આવે અને ખેડૂતની આવક પણ થાય અને ભારત સરકારનો પ્રોજેક્ટ પણ સાકાર થાય. એવી રીતના જ્યાં જ્યાં જગ્યાએ જેવા ઝાડવાની જરૂર હોય, ઇકોનોમિકલી ફાયદો આપતા, ફર્નિચરમાં કામ આવે એવા ઝાડવા, એવું વાવી અને ઉગાડી અને તે ભારત સરકાર આગળ વધશે. તો આ ભારત સરકારનો એક એમ્બિશિયસ પ્રોજેક્ટ હજી પ્રસ્તાવિત છે, કેબિનેટની મંજૂરી હજી મળી નથી, પણ લગભગ તૈયારી ઉપર આવી ગયો છે. આપણને સમાચાર મળશે કે થોડા ટાઈમમાં તેનું કામ ચાલુ થશે. તો આશા કરી કે ભારત સરકારનો આ એક એમ્બિશિયસ પ્રોજેક્ટ જલ્દીથી ઇમ્પ્લિમેન્ટ થાય અને જેવા 2030 સુધીનો ગોલ છે એ 26 મિલિયન વૃક્ષો આપણે વાવશું અને થાર રણને વધતું અટકાવશું. કચ્છનું નાનું અને મોટું રણ છે, તેના કારણે થતી બિન ઉપજાઉ જમીનને પણ ઉપજાઉ કરશું. ઓવરઓલ આના ઘણા ફાયદા છે, ને એક ફાયદો એ કે તમારું કાર્બન ડાયોક્સાઇડ આપણે જે કાઢીએ અને ફેક્ટરીમાંથી ધુમાડા તરીકે નીકળતું હોય તેને પણ આ ગ્રીન બેલ્ટ વૃક્ષો શોષી અને ઓક્સિજનનું વિસર્જન કરશે. એટલે ઓવરઓલી ક્લાઇમેટ જે ચેન્જિંગ થયું તેમાં પણ તે પોઝિટિવ કામ આપશે ભવિષ્યમાં. એટલા માટે આ એક સારું કદમ છે અત્યારે લીધેલું, જે ભવિષ્યમાં આવનારી પેઢીને ખૂબ જરૂરી થઈ પડશે. તો આશા કરીએ કે આ ભારત સરકારનો પ્રોજેક્ટ જલ્દીથી લાગુ થાય, તેની ઉપર કામ થાય અને સફળ થાય.